કેમ છો મિત્રો? લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરતા હતા વ્યતિકરણ. વ્યતિકરણની અંદર આપણે સ્પેસિફાઈ કરીએ તો સહલગ્નતા અને પુનઃસંયોજનનો અભ્યાસ કર્યો હતો, જે આપણને મોર્ગન દ્વારા આપવામાં આવ્યો હતો. મોર્ગને જે સાબિત કર્યું હતું ડ્રોસોફિલામાં કે ભાઈ ડ્રોસોફિલા છે, જેને આપણે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર એટલે કે ફળમાખી તરીકે ઓળખતા હતા, એની અંદર આપણને 1.7 અને 37.2% વ્યતિકરણ અથવા તો 37.2% પુનઃસંયોજનનો રેશિયો આપણને જોવા મળ્યો. એનું કારણ આપણે ભણ્યા હતા કે જેમાં જનીનો છે એ એક જ જન્યુ ઉપર અલગ અલગ સ્થાને હોય, નજીક હતા જેમાં બે જનીન એની અંદર આપણને પુનઃસંયોજન ઓછું જોવા મળ્યું હતું, જેમાં જનીન છે એ દૂર હતા એમાં પુનઃસંયોજન વધારે જોવા મળે છે. ત્યાર પછીના કોન્સેપ્ટ ઉપર આપણે આગળ વધીએ તો ત્યાર પછીનો આજનો કોન્સેપ્ટ આપણે ભણવાનો છે બહુજનીનિક વારસો. આગળ આપણે વાત કરીએ તો બહુજનીનિક વારસો. અત્યાર સુધી તમે એવું ભણીને આવ્યા હતા કે એક જનીન હોય એના દ્વારા એક લક્ષણની અભિવ્યક્તિ થાય, ત્યાર પછી નવું આજે સ્ટડી કરીએ છીએ જેની અંદર એવું છે કે એક જનીન છે અથવા તો એક કરતાં વધારે જનીન છે એના દ્વારા એક લક્ષણની અભિવ્યક્તિ થાય. ફોર એક્ઝામ્પલ તરીકે અત્યાર સુધી આપણે એવું ભણ્યા હતા કે કેપિટલ ટી તો ઊંચાઈ છે એના માટે જવાબદાર હતું. ઊંચાઈની અંદર એ ખાસ કરીને આપણે લેતા હતા ટોલ પ્લાન્ટ, સ્મોલ ટી હતું તો નીચા ઊંચાઈનું જ લક્ષણ હતું, પણ નીચા જેને આપણે ડ્વાર્ફ તરીકે લેતા હતા અથવા તો સ્મોલ ટી એના માટે શબ્દ વાપર્યો હતો. ત્યાર પછીનું કેરેક્ટર આપણે સ્ટડી કર્યું હતું આર ફોર ધ રાઉન્ડ અથવા તો ગોળ શેપ માટે હતું, ત્યાર પછી સ્મોલ આર રિંકલ રિંકલ શેપ માટે હતું. હાજી આગળ વાત કરીએ તો વાય ફોર ધ યલો, સ્મોલ વાય ફોર ધ ગ્રીન, કંઈક આવા આપણે કેરેક્ટર છે એ સ્ટડી કરીને વયા ગયા. આપણે ચેપ્ટરની અંદર આવા કેરેક્ટર મેન્ડલ દ્વારા હતા એનો આપણે અભ્યાસ કર્યો, પણ આપણે ક્યારે એવું જોયું કે ભાઈ એક કરતાં વધારે જનીન, ફોર એક્ઝામ્પલ તરીકે ત્રણ જનીન ભેગા થઈને એક જ લક્ષણની અભિવ્યક્તિ કરતા હોય એટલે કે બહુજનીન, એને આપણે કહીએ છીએ બહુજનીનિક વારસો. વારસાની અંદર એક કરતાં વધારે જનીન એક જ લક્ષણની અભિવ્યક્તિ કરે તો બહુજનીનિક વારસો છે. એની સામાન્ય ડેફિનેશન આપણે લખીએ તો એમાં આપણે કહીએ છીએ કે એક કરતાં વધારે જનીન દ્વારા થતી એક જ લક્ષણની અભિવ્યક્તિ એટલે કે એક લક્ષણ છે એની અભિવ્યક્તિ એક કરતાં વધારે જનીનો દ્વારા થાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો મનુષ્યની અંદર આપણને અલગ અલગ પ્રકારના સેમ શેપ સાઇઝ છે એ બધામાં જોવા મળે છે. આપણે વાત કરીએ તો આપણામાં અલગ અલગ લક્ષણો છે. ફોર એક્ઝામ્પલ તરીકે મારી હાઇટ છે એ ઊંચી છે, કોઈ વ્યક્તિ છે એની હાઇટ નીચી હોય અથવા તો અહીંયા સુધી પહોંચે છે, કોઈ છે એ ઠીંગણા છે એટલે કે અહીંયા સુધી પહોંચે છે, મને કમર સુધી પહોંચે છે, કોઈ ખભે પહોંચે છે, કોઈ મારી હાઇટના છે, તો ત્રણ કેટેગરીની હાઇટ આપણને જોવા મળી, ઊંચા મધ્યમ અને નીચા. તો ત્રણેય કેટેગરીની અંદર એક જ જનીન દ્વારા જો બધી જ હાઇટ છે એનું નિદર્શન થતું હોય તો આપણે એવું કહી શકીએ કે બહુજનીનિક વારસો છે. એક્ઝામ્પલ ચેન્જ કરીએ કે ત્રણ જનીન ભેગા થઈને એક હાઇટનું નિદર્શન કરતા હતા, ઉદાહરણ બદલીને આપણે વાત કરીએ પાચન તંત્ર છે એની અંદર ધારો કે નિયમિતતા કે અનિયમિતતાને રિલેટેડ કોઈ કાર્ય થતું હોય અને આ બધા જ કાર્ય છે જો એ ત્રણ ચાર જનીન ભેગા મળી અને નિયંત્રિત કરે તો બહુજનીનિક વારસો કહી શકાય. તો આ બધા જ ઘટકો છે એની અંદર આપણે એવું કહીએ છીએ કે આને આપણે બહુજનીનિક વારસો કહીએ છીએ. મનુષ્યની અંદર આપણને અલગ અલગ શેપ સાઇઝ જોવા મળે છે, એટલે કે સાઇઝ છે એ અલગ અલગ છે તો એ બહુજનીન છે. બહુજનીન એટલે કે લક્ષણ અલગ અલગ છે, ને જો એ સોરી એક જ લક્ષણ છે પણ હાઇટ અલગ અલગ છે તો એ એક કરતાં વધારે જનીન દ્વારા અભિવ્યક્ત થાય તો એને આપણે લઈએ છીએ બહુજનીનિક વારસો. આજે આપણે જે ભણવાનું છે એની અંદર આપણી પાસે છે, પહેલા તો બહુજનીનની આપણે વ્યાખ્યા લખીએ. બહુજનીન એટલે એક કરતાં વધારે જનીન. અને એ લક્ષણ એક છે એની અભિવ્યક્તિ કરે. આજે જે આપણે સ્ટડી કરવાનો છે કોન્સેપ્ટ એ છે મનુષ્યમાં રંગની કેરેક્ટર, મનુષ્યમાં
રંગનું લક્ષણ. આપણને ખ્યાલ છે કે હ્યુમનની અંદર જે લક્ષણ છે, કલર છે, આ કલર છે એ શેના લીધે છે? તો કે મેલેનિનના કારણે છે. આપણામાં કલર છે એ કેના કારણે છે? મેલેનિનના કારણે છે. તો રંગ છે એ કોના કારણે છે? તો મનુષ્યના શરીરમાં રંગ, અથવા તો આપણે લખીએ મનુષ્યના દેહનો રંગ, મેલેનિન કણની, મેલેનિન ના કણના સાંદ્રતાના કારણે છે, અથવા તો કણની સાંદ્રતાના કારણે છે. જો મેલેનિન કણ વધારે તો રંગ શ્યામ, જો મેલેનિન રંગ, મેલેનિન કણની સંખ્યા ઓછી તો વર્ણ શ્વેત. આને આપણે રંગની જગ્યાએ વર્ણ શબ્દ પણ કહી શકીએ છીએ. તો હવે આપણે વાત કરીએ તો આનું શરીરમાં નિયમન કોના દ્વારા થાય છે? તો મનુષ્યમાં દૈહિક રંગસૂત્ર છે એની અંદર કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી આપણે જોડમાં લખ્યા છે. તો કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી આ ત્રણ દ્વારા મેલેનિન કણ છે એનું નિયમન થાય છે. ત્રણ દ્વારા રંગ છે એનું નિયમન થાય છે, રંગનું નિયમન થાય છે. જો ત્રણેય કેપિટલ હોય, ફોર એક્ઝામ્પલ તરીકે જો ત્રણેય, જો જનીનો કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી ત્રણેય હાજર હોય તો રંગ કેવો બને છે? તો કે રંગ બને છે શ્યામ. તો રંગ બનશે શ્યામ. ધારો કે આ ત્રણે ત્રણ છે એ સ્મોલ છે. જો જનીનો સ્મોલ એ, સ્મોલ બી ને સ્મોલ સી હાજર હોય તો રંગ અથવા તો વર્ણ થાય છે શ્વેત. તો વર્ણ થશે શ્વેત. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ચર્ચા કરીએ તો મારા શરીરમાં જનીન છે એની સંખ્યા આપણે લખીએ તો મારો કલર છે એ કાળો છે એમ માનીએ. તો મારો જનીન પ્રકાર છે એ કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી. કાળો શબ્દનો વપરાય ખરાબ લાગી જાય એટલે આપણે એને શ્યામ તરીકે ઓળખીએ છીએ. તો મારો રંગ શ્યામ છે તો મારો જનીન પ્રકાર છે કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી. મારી વાઇફ છે એનો જનીન પ્રકાર જો હું લખવા જાઉં તો એનો જનીન પ્રકાર અહીંયા આપણને આપ્યો છે સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી. તો હવે અમારા બે છે એના મેરેજ થાય તો જન્યુ નિર્માણ થાય, અહીંયા અંડકોષનું નિર્માણ થાય. તો એની અંદર કેપિટલ સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી આ એક જન્યુ બને, બીજો જન્યુ બને સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી. આ સાઈડ જો જન્યુનું નિર્માણ કરીએ આપણે તો અહીંયા શુક્રકોષની અંદર જન્યુ આવશે કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી. આ સાઈડ પણ આવશે કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી. હવે અહીંયા આપણે વાત કરીએ કે ફલન થાય, ફલન થાય તો શું શક્યતા થવાની છે? તો ફલન થયું અને જે નવી સંતતિ આવે છે અમારે, આ સંતતિમાં આ બેનું જ ક્રોસિંગ આવવાનું છે. તો આ સંતતિ જે અમને મળે છે એ કેવી છે? તો કે કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી અને કેપિટલ સી, સ્મોલ સી. તો આ સંતતિનો રંગ છે એ નથી શ્યામ કે નથી શ્વેત, મતલબ કે મારા જેવો નથી કે મારી વાઈફ જેવો નથી, બેયની વચ્ચેનો છે એટલે કે મધ્યમ છે. એનો રંગ આવે છે મધ્યમ. આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ ને તો મધ્યમ માટે આપણે ઘઉંવર્ણો શબ્દ વાપરીએ છીએ. તો ત્રણેય છે, ત્રણેય જનીન ભેગા થઈ અને રંગ છે એનું નિશ્ચયન કરે છે એટલે આપણે આને કહીએ છીએ બહુજનીની વારસો. જેમાં પ્રભાવી અને પ્રચ્છન્ન કોણ છે? તો કેપિટલ છે, આ બધા શ્યામ માટે જે જવાબદાર છે આ કેપિટલ છે એ કેવા છે? પ્રભાવી. કેપિટલ જનીનો છે એ કેવા છે? પ્રભાવી જનીન. જ્યારે સ્મોલ જનીનો છે એ કેવા છે? પ્રચ્છન્ન જનીન. હજી આપણે એમાં એક સેજ એક્ઝામ્પલ છે ચેન્જ કરીને લખીએ તો ધારો કે કેપિટલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી, કેપિટલ સી, સ્મોલ સી.
एक जनीन से आपणे आ रीते लखीए। त्यार पछी सेकंड केटेगरीनी जो आपणे चर्चा करिए तो सेकंड केटेगरीनी अंदर आपणे लखीए कैपिटल ए कैपिटल ए, कैपिटल बी स्मोल बी, कैपिटल सी स्मोल सी। तो अहीं तमे चेक करो तो अहीं आपणी पासे त्रण अने चार कैपिटल छे, ज्यारे आपणी पासे अहीं एक अने बे कैपिटल छे। तो ऑब्वियस छे के चार कैपिटल तो आनो रंग वधारे श्वेत थशे अने आनो रंग वधारे श्याम थवानो छे। तो आपणने घणी वखत आ रीते ट्विस्ट કરીને પણ એમસીક્યુ પૂછવાની ટ્રાય કરે છે કે આ રીતે જનીન આપ્યો હોય જોઈ લેવાનું, જેટલા કેપિટલ હોય એટલો વધારે શ્વેત અને જેટલા વધારે સ્મોલ એટલો વધારે શ્યામ, ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કહી શકે આપણને। તો ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવી શકવાના, ચડતા ક્રમમાં લખવાનું હોય તો પહેલાં ઓછું અને પછી વધારે તરફ જવાનું થાય, ઉતરતા ક્રમમાં હોય તો પહેલાં વધારે શ્વેતથી લઈ અને શ્યામ તરફ જવાનું થાય। તો આ પ્રકારે આપણને એમસીક્યુ પૂછાય। અહીંયા આપણે ચર્ચા કરી બહુજનીનિક વારસો વિશે, બહુજનીનિક વારસો છે એની અંદર આપણે કહીએ છીએ કે મનુષ્ય છે એની અંદર આપણને એક રંગ માટે એક કરતાં વધારે જનીન છે એ જવાબદાર જોવા મળે છે, ઘેરા રંગ માટે અથવા તો શ્યામ રંગ માટે। કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી આ ત્રણ જનીન છે એ જવાબદાર છે, જ્યારે પ્રચ્છન્ન અથવા તો શ્વેત રંગ માટે, આછા રંગ માટે સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી આ જનીઓ જવાબદાર છે। સ્મોલ છે એ પ્રચ્છન્ન જનીન છે, જ્યારે કેપિટલ છે એ પ્રભાવી જનીન છે। તો અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ મનુષ્યના રંગના એક્ઝામ્પલ વિશે। આપણે ચર્ચા કરી કે કોઈ એક વ્યક્તિનો રંગ છે એ ઘેરો છે, કોઈ એકનો છે એ શ્વેત છે, તો શ્યામ અને શ્વેતના જન્યુ લઈએ અને પછી જો ફલન કરાવીએ તો આપણને કયા પ્રકારે રંગ છે એ જોવા મળે। તો આ બધા જ છે એનું એક કરતાં વધારે જનીન દ્વારા અભિવ્યક્તિ, એક કરતાં વધારે જનીન છે એ મિશ્ર થઈ અને એક જ લક્ષણની અભિવ્યક્તિ કરે એટલે આપણે આને કહીએ છીએ બહુજનીનિક વારસો। લઈએ મિત્રો ત્યાર પછીનો ટોપિક, ત્યાર પછીનો ટોપિક છે પ્લિયોટ્રોપિઝમ। આગળનો કોન્સેપ્ટ આપણે સ્ટડી કરવાનો છે, દેટ ઇઝ પ્લિયોટ્રોપિઝમ। અને પ્લિયોટ્રોપીની જો આપણે ચર્ચા કરીએ પ્લિયોટ્રોપી, પ્લિયોટ્રોપી છે એ શું છે, તો પ્લિયોટ્રોપી છે એ હમણાં આપણે જે ભણ્યા ને બહુજનીનિક વારસો એના કરતાં ઓપોઝિટ છે। ઓકે, પાછો ક્વેશ્ચન આવે કે કઈ રીતે, તો હમણાં આપણે ભણ્યા એમાં શું હતું, તો કે એક લક્ષણ, એક લક્ષણ માટે એક કરતાં વધારે જનીઓ જવાબદાર હતા। જ્યારે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ પ્લિયોટ્રોપીની અંદર તો પ્લિયોટ્રોપીમાં શું થાય છે, તો કે પ્લિયોટ્રોપીની અંદર એક જનીન એક કરતાં વધારે લક્ષણની અભિવ્યક્તિ કરે, તો પ્લિયોટ્રોપિઝમ આપણે કોને કહીએ છીએ કે જેમાં એક જ જનીન દ્વારા, એક જ જનીન દ્વારા એક કરતાં વધારે લક્ષણની અભિવ્યક્તિ થાય, એક કરતાં વધારે લક્ષણની અભિવ્યક્તિ થાય છે। જનીન એક અને લક્ષણો એક કરતાં વધારે, જેને આપણે કહીએ છીએ પ્લિયોટ્રોપિઝમ। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો સ્વરૂપ લક્ષી અભિવ્યક્તિ થાય, ઘણીવાર સ્વરૂપ છે એના ત્રણ ચાર કેરેક્ટર હોય અને એક જ લક્ષણ દ્વારા અભિવ્યક્ત થતા હોય, ક્યારેક એવું પણ બને જે જનીન દ્વારા, જે જનીન દ્વારા એક કરતાં વધારે લક્ષણો છે એ કંટ્રોલ કરવામાં આવે એને પ્લિયોટ્રોપી જનીન તરીકે ઓળખવામાં આવે છે। તો જેના માટે આપણે પ્લિયોટ્રોપિક જનીન શબ્દ વાપરીએ છીએ, લખીએ આપણે પ્લિયોટ્રોપિક જનીનની ડેફિનેશન, પ્લિયોટ્રોપિક જનીન। કોને આપણે પ્લિયોટ્રોપિક જનીન તરીકે ઓળખીએ છીએ, તો એક કરતા જે જનીન દ્વારા એક કરતા વધારે લક્ષણો અભિવ્યક્ત થતા હોય, એક કરતા વધારે લક્ષણોની અભિવ્યક્તિ થતી હોય તે જનીન।
અથવા તો તેવા જનીનને આપણે પ્લિયોટ્રોપિક જનીન તરીકે ઓળખીએ છીએ. ઓકે, આગળ આપણે વાત કરીએ કે કઈ રીતે આના એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો કેટલાક કિસ્સામાં આપણે જોઈએ છીએ કે પ્લિયોટ્રોપી અંતર્ગત છે એ આપણે ચયાપચય પથ છે એના ઉપર એની અસર આપણે ચેક કરીએ છીએ કે જે વિવિધ સ્વરૂપ અને વિવિધ પ્રકાર તરફ આપણને દોરી જાય છે. તો એક્ઝામ્પલમાં આપણે લઈએ તો ચયાપચય પથ, ચયાપચય પથ ઉપર આપણને એની અસર જોવા મળે છે. જો એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ છે ફિનાઇલ કિટોનુરિયા નામનો રોગ. એક્ઝામ્પલ છે ફિનાઇલ કિટોનુરિયા રોગ, ફિનાઇલ કિટોનુરિયા. ફિનાઇલ કિટોનુરિયા રોગ છે એની અંદર આપણને સેમ કોન્સેપ્ટ જોવા મળે છે. થાય શું તો કે આ રોગની અંદર ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનો ઉત્સેચક છે, એ ઉત્સેચક છે એ પ્રોપર એમાઉન્ટની અંદર જે સંકેત કરતો હોય એ જનીનમાં વિકૃતિ આવે. તો આનું કારણ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ એન્ઝાઇમ. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતા જનીનમાં વિકૃતિ. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નામનો જે ઉત્સેચક છે એ જે જનીન દ્વારા થાય છે, આ જનીન દ્વારા જે સંકેતન કરતા હોય એમાં જ આપણને વિકૃતિ જોવા મળે. તો ઉત્પન્ન કરતા જનીનમાં વિકૃતિ અથવા તો ઉત્પન્ન કરતા જનીનના સંકેતમાં વિકૃતિ એવું પણ લખી શકાય, જનીનના સંકેતમાં વિકૃતિ. આપણે બધા જાણીએ છીએ કે ડીએનએ છે, જનીન છે એ હકીકત એક પ્રકારે ડીએનએનો જે એક ખંડ છે અને આ જનીન છે એમાંથી એમઆરએનએ બને, એમઆરએનએનું ભાષાંતરણ થાય એટલે પ્રોટીન બને. ડીએનએ છે, ડીએનએમાંથી પ્રત્યાંકનની પ્રક્રિયા થાય અને બને એમઆરએનએ, એમઆરએનએ છે એનું ભાષાંતરણ થાય અને બને પ્રોટીન. હવે આ પ્રોટીન છે એ બીજું કાંઈ જ નથી, આ પ્રોટીન છે એ જ આપણો ઉત્સેચક છે. તો અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ ફિનાઇલ કિટોનુરિયા ડિસીઝ જેની અંદર ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક શરીરમાં બનવો જોઈએ, પણ એના માટે જે જરૂરી એમઆરએનએ હતો એટલે કે જે સંકેત હતો, સંકેત આવેલા હોય એમઆરએનએમાં, એમઆરએનએ શું ધરાવે છે સંકેત, તો જે સંકેત એમઆરએનએમાં છે એની અંદર કંઈક વેરિએશન આવ્યું, કંઈક મ્યુટેશન આવ્યું, વિકૃતિ આવી, અને એ વિકૃતિ આવે તો પ્રોટીનનો શેપ પણ બદલે. પ્રોટીન છે એ પ્રાથમિક દ્વિતીય તૃતીય અને ચતુર્થ પ્રકારના હોય, એમાંથી જે પ્રોટીન બનવાનો હતો એ પ્રોટીનનો શેપ સાઇઝ પ્રોટીનનો પ્રકાર બદલી ગયો અને આ પ્રોટીનના કારણે શરીરમાં વિકૃતિ આવી. તો આ વિકૃતિ આવે તો એના લીધે થાય શું, તો એના લીધે છે એકલ જનીન, એક જ જનીનમાં વિકૃતિ છે તો જેને એકલ જનીન વિકૃતિ કહેવામાં આવે છે, એકમાં જ થઈ ને, જેને એકલ જનીન વિકૃતિ પણ કહે છે, જેને એકલ જનીન વિકૃતિ પણ કહેવામાં આવે છે. એના લક્ષણ શું છે તો માનસિક મંદતા, એના લક્ષણમાં છે માનસિક મંદતા. ત્વચાના અંદર શરીરમાં જે રંજક કણ બનતા હતા એની અંદર અને વાળ છે એની અંદર જે રંજક કણ હોય એમાં આપણને ઘટાડો જોવા મળે, તો માનસિક મંદતા, માનસિક મંદતા વાળ તથા ત્વચાના રંજક કણોમાં ઘટાડો, વાળ તથા ત્વચાના રંજક કણોમાં ઘટાડો જોવા મળે. તો આ લક્ષણ છે આપણે ફિનાઇલ કિટોનુરિયા છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ. રંજક કણોમાં ઘટાડો છે આપોઆપ આપણને દેખાઈ જાય. તમે જુઓ તો કોઈ વ્યક્તિના શરીરની અંદર વાળ ઘટી જાય અથવા તો
વાળ અને ત્વચાની અંદર જે રંજક કણ હોય એનું પ્રમાણ ઘટે તો આપણે ફેસ જોઈને જ કહી શકીએ કે આ વ્યક્તિ છે એની અંદર કંઈક રંજક કણોમાં ખામી છે. અને માનસિક મંદતા, મંદતા તો આપણે બધાને આઈડિયા છે જ કે માનસિક રીતે કોઈ વ્યક્તિ છે એમાં મંદતા હોય તો એના કેરેક્ટર ઉપરથી જ આપણે કહી શકીએ કે એમાં મેન્ટલી કોઈ ડિસઓર્ડર છે. તો આ આપણે વાત કરી પ્લિયોટ્રોપિઝમનું. હજી જો આનું એક એક્ઝામ્પલ લેવું હોય તો લખી શકાય છે ડ્રોસોફિલા. હજી આની અંદર એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લખાવીએ તો એક એક્ઝામ્પલ જે તમારું એનસીઆરટીમાં આવેલું છે એ તો છે જ ફિનેલ કીટોનુરિયા. બીજું એક્ઝામ્પલ છે ડ્રોસોફિલા, બીજું એક્ઝામ્પલ છે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર. ડ્રોસોફિલા છે એની અંદર પણ એક જ જનીન દ્વારા ડ્રોસોફિલાની અંદર જે પાંખ છે, ઉડવાની જે ક્ષમતા છે, એની આંખનો રંગ છે, આ ત્રણે ત્રણ જનીન છે એ એક જ જનીન દ્વારા અભિવ્યક્ત થાય છે, એક જ જનીન દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. તો એના બીજા એક્ઝામ્પલમાં આપણે લખીએ છીએ ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર, જેની અંદર ચોથા નંબરનું જનીન ચાર લક્ષણ છે એને કંટ્રોલ કરે છે. તો ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર પણ આના એક્ઝામ્પલમાં આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી જો આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર અને નેક્સ્ટ ટોપિક ઉપર, દેટ ઇઝ અબાઉટ લિંગ નિશ્ચય, એટલે કે કઈ રીતે આપણે કોઈનું સેક્સ ડિટર્મિનેશન કરીએ છીએ, કોઈની જાતિ છે એ કઈ રીતે નક્કી થાય છે. લઈએ લિંગ નિશ્ચય સુધી ચર્ચા. આપણને બધાને ખ્યાલ છે કે જો લિંગ નિશ્ચયની આપણે વાત કરતા હોય તો લિંગ નિશ્ચય છે એની અંદર આપણને હેકિંગ નામના સાયન્ટિસ્ટે છે એ ડિટેલ આપી હતી કે હેકિંગે જોયું કે કેટલા કીટકો છે એમાં શુક્રકોષ છે એમાં જનીન અભિવ્યક્તિ છે અથવા તો જનીન છે એ વિવિધ અવસ્થામાં એક વિશિષ્ટ કોષ કેન્દ્રીય સંરચના છે એની ઓળખ મેળવી. અને આ સંરચના છે એ આપણે શુક્રકોષ જનન પછી જોઈ શકીએ છીએ. કોને આના વિશે વાત કરી તો કે જનીન છે રિંગ લિસ્ટિયન છે એનો સૌ પ્રથમ અભ્યાસ છે આપણે કીટકોમાં કર્યો હતો. તો કે લિંગ નિશ્ચયન છે એની ક્રિયાવિધિ આપણા માટે પહેલાં તો એક કોયડો હતો. અત્યાર સુધી આપણે મેલ અને ફિમેલ કઈ રીતે આવે છે એના માટે કોણ જવાબદાર છે એવું ડિસિઝન નહોતા લઈ શકતા. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે હ્યુમન સોસાયટીની ચર્ચા કરીએ તો હ્યુમન સોસાયટી અત્યાર સુધી એવું માનતી હતી એ મેલ કે ફિમેલ આવે છે એના માટે આઈધર મેલ રિસ્પોન્સિબલ છે આઈધર ફિમેલ રિસ્પોન્સિબલ છે એટલે કે બેમાંથી કોઈ પણ એક જવાબદાર હોઈ શકે. પણ હવે આપણને ખ્યાલ છે કે માદા છે એની અંદર બે એક્સ રંગસૂત્ર છે અને નરમાં એક્સ અને વાય રંગસૂત્ર છે. તો લિંગ નિશ્ચયન માટે જવાબદાર છે મેલ ઇન ધ હ્યુમન બોડી. જો આપણે વાત કરીએ લિંગ નિશ્ચયનની અંદર તો લિંગ નિશ્ચયનમાં આપણને શું કહે છે તો કે લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિમાં જનીનિક રંગસૂત્રીય ક્રિયાવિધિ છે એમાં આપણે કીટકો ઉપર સૌ પ્રથમ છે એ શરૂઆત કરી. કીટકો છે એની અંદર જ્યારે આપણે રંગસૂત્ર આવેલા છે એના વિકાસનો અભ્યાસ અને એના વિશે આપણે શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ સાયન્ટિસ્ટ આવ્યા હેકિંગ. હેકિંગે જોયું કે કેટલાક કીટકો છે એમાં શુક્રકોષ જનનની વિવિધ અવસ્થાએ હેકિંગ નામના સાયન્ટિસ્ટે જોયું. કેટલાક કીટકોમાં શુક્રકોષ જનનની ક્રિયાવિધિ જ્યારે થતી હતી ત્યારે વિભિન્ન અવસ્થામાં વિશેષ કોષ કેન્દ્રીય સંરચના જોવા મળે છે. શુક્રકોષ જનનની વિવિધ અવસ્થામાં વિવિધ અવસ્થામાં આપણને કંઈક રંગસૂત્રમાં ફેરફાર જોવા મળતા હતા અથવા તો કોષ કેન્દ્રની સંરચના છે એ કયા પ્રકારે હોય અને એનો ઓળખ છે એ કરી. વિવિધ અવસ્થામાં કોષ કેન્દ્રની શુક્રકોષ જનનની વિવિધ અવસ્થામાં કોષ કેન્દ્રની ઓળખ મેળવી. ઓળખ મેળવી ત્યાર પછી આપણને ખબર પડી શુક્રકોષની અંદર જ્યારે ઓળખ મેળવી ત્યારે આપણને ખબર પડી કે નર છે એની અંદર શુક્રકોષ કેવો હોય અને માદામાં અંડકોષ કેવો જોવા મળે. એને એ પણ જોયું કે શુક્રકોષમાં શુક્રકોષ જનન પછી 50% શુક્રકોષમાં શુક્રકોષ જનન પછી આ સંરચના છે એ જોઈ શકાય છે. એટલે કે શુક્રકોષમાં કોષ કેન્દ્રની ઓળખ મેળવી અને જોયું કે 50% શુક્રકોષમાં આ ઓળખ મેળવી શકાય છે. 50% શુક્રકોષમાં
તેની ઓળખ મેળવી શકાય છે। એને રંગસૂત્ર વિશે વાત કરીએ, અને રંગસૂત્રની જો આપણે વાત કરીએ તો રંગસૂત્રની અંદર એને અભિરંજિત કરવામાં આવ્યું, 50% એને ઓળખી શકાય, ઓળખ મેળવી શકાય છે, અને 50% એની ઓળખ મેળવી શકાતી નથી। 50% શુક્રકોષમાં તેની ઓળખ મેળવી શકાતી નથી। આગળ આપણને કહેવામાં આવ્યું કે શુક્રકોષ છે એને જ્યારે આપણે ચર્ચા કરીએ તો શુક્રકોષની અંદર આ સંરચના જે ઓળખાય છે અથવા તો જે જાણી શકાય છે એ રચનાને શું નામ આપ્યું, તો તેને એક્સકાય નામ આપવામાં આવ્યું, તેને એક્સકાય નામ આપવામાં આવ્યું। પાછો ક્વેશ્ચન આવે કે કઈ રીતે, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો આ હ્યુમન સેલ છે, હ્યુમન સેલ છે, કોઈ દિવસ આવવાનો હ્યુમન સેલ છે, એની અંદર આપણને કોષ દિવાલ છે જોવા મળે નહીં। એક્ઝામ્પલની અંદર આપણે લઈએ, હ્યુમન સેલ આ રીતે છે, તો આ હ્યુમન સેલની અંદર અહીંયા આપણી પાસે કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે, એની અંદર જ્યારે અર્ધીકરણ થાય તો આવા બે કોષ બનવાના છે, એક કોષ અહીંયા છે અને માનો કે બીજો કોષ અહીંયા છે। હવે એને જોયું તો અહીંયા એને એક રંગસૂત્ર છે આ પ્રકારે જોવા મળ્યું મોટી સાઈઝમાં, અને આ સિચ્યુએશનમાં જોવા મળ્યું, જ્યારે આ જોવા મળ્યું ને અને અભિરંજિત કર્યું, અભિરંજિત થઈ ગયું તો આને નામ આપ્યું એક્સકાય, અને નામ આપ્યું એક્સકાય। જ્યારે એને બીજાની અંદર જોયું તો બીજાની અંદર એને કંઈક આવી રચના જોવા મળી, આમાં અને આમાં વેરિએશન છે। સપોઝ કે આ વાય રંગસૂત્ર છે, અહીંયા એક્સ રંગસૂત્ર છે, તો એ લોકો આને ઓળખી શક્યા હતા, હેકિંગ છે એ એક્સકાયને ઓળખી શક્યો, તો એને અભિરંજિત કર્યું અને એક્સકાય નામ આપવામાં આવ્યું, આને ઓળખી શક્યો નહોતો। એટલે એને જોયું કે 50% છે એમાં કંઈક જોવા મળે છે જે કોષ કેન્દ્રમાં છે, જેને નામ આપવામાં આવ્યું એક્સકાય, જેને આપણે નામ આપ્યું એક્સકાય। 50%માં એક્સકાય નથી, કારણ કે 50%માં વાય રંગસૂત્ર છે, તો આગળ આપણે વાત કરીએ તો એને આ એક્સ રંગસૂત્ર તરીકે આપણે ઓળખીએ છીએ। તો કીટકોની અંદર જે ઓળખું તો એ 50% જોવા મળ્યું, અહીંયા આપણે મનુષ્યની વાત કરી હતી, કીટકોમાં જોયું તો 50% કીટકોમાં એક્સકાય મળ્યું, જ્યારે 50% કીટકોમાં કાંઈ ન મળ્યું। મનુષ્યની અંદર વાય છે પણ 50% કીટકોમાં એને કાંઈ મળતું નથી, તો જે કીટકોની અંદર મળી આવ્યું ત્યાં આપણે શું નામ આપીએ છીએ, તો કે એક્સકાય, એને આપણે નામ આપીએ છીએ એક્સકાય। જ્યાં નથી મળતું ત્યાં આપણે શબ્દ વાપરીએ છીએ એક્સ ઝીરો, જેમાં એબસેન્ટ હતું તેમાં આપણે નામ આપીએ છીએ એક્સ ઝીરો, કે જેમાં એક્સ એટલે એક્સકાય, ઝીરો એટલે એક્સકાય છે નહીં, જેને જે લિંગી રંગસૂત્રમાં જોવા મળે છે, જે લિંગી રંગસૂત્રમાં જોવા મળે છે। તો લિંગી રંગસૂત્રની અંદર જો આપણે ચર્ચા કરીએ તો લિંગી રંગસૂત્રની અંદર આપણને બે વસ્તુ જોવા મળી, અહીંયા આપણી પાસે એક્સ સિમ્પલ રંગસૂત્ર હતું, ઝીરો કાંઈ હતું નહીં, તો આવું એને શેમાં જોયું, નરમાં, આવું એને શેમાં જોયું, નરમાં। તો નરની અંદર આપણને એક્સ અથવા તો આપણે વાત કરીએ અહીંયા કીટકોની અંદર એક્સ ઝીરો પ્રકારની ક્રિયાવિધિ દ્વારા લિંગ નિશ્ચયન થાય છે, કીટકોમાં એક્સ ઝીરો પ્રકારની ક્રિયાવિધિ દ્વારા લિંગ નિશ્ચયન થાય છે। પાછો ક્વેશ્ચન, ભાઈ કીટકોની અંદર એક્સ ઝીરો દ્વારા લિંગ નિશ્ચયન છે એ કઈ રીતે થાય છે એની ચર્ચા કરીએ, તો જો કીટકોમાં આપણને નર છે એ વિષમયુગ્મી જોવા મળે છે, કીટકોમાં નર વિષમયુગ્મી, વિષમયુગ્મી એટલે કે એની અંદર બે જે જનીન બને છે એ બે સમાન છે નહીં, નર વિષમયુગ્મી છે, તો એક્સ ઝીરો તેમાંથી જે બે જન્યુ બનશે એ જન્યુ બનવાનો છે, પહેલો જન્યુ બનશે એક્સ, જ્યારે બીજો જન્યુ ઝીરો, એટલે એમાં કાંઈ જ છે નહીં। જ્યારે માદા સમયુગ્મી છે, માદા સમયુગ્મી છે,
સમયુગ્મી માદા હોય તો એક્સ એક્સ, સમયુગ્મી માદા છે એટલે એક્સ એક્સ, એક્સ એક્સ છે એટલે જ્યારે એમાંથી જન્યુ બને એક એક્સ આ સાઈડ બીજો એક્સ આ સાઈડ. તો લખીએ કીટકોની અંદર લિંગ નિશ્ચયન કઈ રીતે થાય, તો નર છે એ છે એક્સ ઝીરો, અહીંયા આપણે લખીએ માદા એક્સ એક્સ. તો નર એક્સ ઝીરો છે એટલે એમાંથી જન્યુ બનાવીએ આપણે, જન્યુ બનાવો એટલે એક્સ, બીજો જન્યુ ઝીરો, આ સાઈડથી બનશે એક્સ, આ સાઈડથી બીજું બનશે એક્સ. હવે અહીંયા થાય ફલન, ફલન થાય અને જો નવી સંતતિ છે એમાં બે એક્સ એક્સ ભેગા થાય તો આ સંતતિ બનશે માદા. સેમ અગેન એક્સ એક્સ સંતતિ બનશે માદા, પણ જ્યાં માત્ર એક જ એક્સ રંગસૂત્ર છે, ઝીરો આવે છે તો બીજું રંગસૂત્ર નથી, તો આ સંતતિ બનશે નર. અગેઇન એક્સ ઝીરો તો આ સંતતિ બનશે નર. તો કીટકોની અંદર આપણને એક્સ ઝીરો પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. ઘણી વખત બાળકો છે આને ઓ વાંચે છે, એ ઓ નથી, ઇટ ઇઝ ઝીરો, ત્યાં કોઈ જ રંગસૂત્ર આપણને જોવા મળ્યું નહોતું, એટલે આપણે એને કહીએ છીએ એક્સ ઝીરો. આવું કોને જોયું? તો હેકિંગ નામના સાયન્ટિસ્ટે. તો જ્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય ત્યારે શુક્રકોષ જનનમાં એકમાં એક્સ એકમાં ઝીરો, અંડકોષ જનનમાં એકમાં એક્સ અને બીજામાં એક્સ, કેમ કે એ કેવું છે સમયુગ્મી. કેવું છે? સમયુગ્મી. હવે આ આપણે વાત કરી કીટકો વિશે, ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો મનુષ્યમાં, ત્યાર પછી આપણે ચર્ચા કરીએ મનુષ્યમાં લિંગ નિશ્ચયન. આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એની આપણને ચર્ચા થઈ ગઈ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એમાં આપણે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે આપણને ખબર પડી કે મનુષ્યમાં એક લિંગી રંગસૂત્ર છે, 23 જોડ રંગસૂત્ર છે, એમાંથી 22 જોડ જે રંગસૂત્ર છે એ બધામાં સમાન છે, 23મી જોડ છે એ લિંગી રંગસૂત્રની છે, જેની અંદર આપણને એક એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર જોવા મળે છે. તો નર હોય એની અંદર આપણને જોવા મળે એક્સ વાય પ્રકારનું રંગસૂત્ર, લિંગી રંગસૂત્ર, જ્યારે માદા છે એમાં આપણને જોવા મળે છે એક્સ એક્સ પ્રકારનું રંગસૂત્ર. તો આમાં નર બને છે વિષમયુગ્મી, નર થશે વિષમયુગ્મી, માદા થશે સમયુગ્મી. વિષમયુગ્મી હોય એ જ હંમેશા લિંગ નિશ્ચયન માટે મોટા ભાગે જવાબદાર હોય એવું આપણે કહી શકીએ છીએ. તો આમાં કયા પ્રકારનું લિંગ નિશ્ચયન થશે? એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયન, એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયન. એક્સ વાય પ્રકારના લિંગ નિશ્ચયનમાં જો આપણે ચર્ચા કરીએ તો જ્યારે નરમાં શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય, નરમાં એક્સ વાય છે એટલે જ્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય ત્યારે જે બે શુક્રકોષ બને, આ બે શુક્રકોષમાંથી એકમાં એક્સ અને બીજા શુક્રકોષમાં વાય છે આપણને જોવા મળે છે. આપણને બધાને ખબર છે કે શુક્રકોષ છે એ કાંઈ મસ્ત મજાની રીતે આપણને જોવા મળે, અને આ શુક્રકોષ છે એ આપણે તારા કેન્દ્રને સારો એવો પૂંછડી જેવો દોરી નાખીએ, અને આ શુક્રકોષ છે આપણે બસ હાઇલ્યુરોની ડેઝિસ પણ લઈએ, અહીંયા આપણે કણાક્ષેત્ર દોરી નાખીએ. ઓકે, શુક્રકોષ છે એ આપણને એક્સ અને વાય જોવા મળે છે, જ્યારે માદા છે એમાં એક્સ એક્સ, તો ત્યાં થશે અંડકોષ જનન, ત્યાં થશે અંડકોષ જનન. અને બે આપણે માનીએ જનરલી એક જ અંડકોષ બને, પણ બે અંડકોષ મુક્ત થયા એમ માનીએ તો બે અંડકોષ છે એ બનાવે છે એક્સ એક્સ પ્રકારના જન્યુ ધરાવે છે. તો હવે ફલનની આપણે વાત કરીએ તો એક્સ દ્વારા એક્સનું ફલન થાય એક્સ એક્સ, તો બનશે ફિમેલ ચાઇલ્ડ. એક્સ એક્સ એઝ ઇટ ઇઝ એક્સ એક્સ એટલે ફિમેલ ચાઇલ્ડ અથવા ગર્લ ચાઇલ્ડ. વાય છે એના દ્વારા જો એક્સનું ફલન થાય તો આ બનશે મેલ ચાઇલ્ડ એટલે કે નર. અને અહીંયા પણ આપણે વાત કરીએ તો એક્સ અને વાય તો આની પાસે અહીંયા આપણે કહી શકીએ નર સંતતિ. શક્યતા બેની 50-50%, શક્યતા કેટલી છે?
पचास पचास टका, तो शक्यता हमेशा पचास पचास टका हो जेमा ह्यूमन नी अंदर रिस्पोन्सिबल छे नर। तो आपणे एम कही शकीए के मनुष्य नी अंदर लिंग निश्चयन माटे नर जवाबदार छे। पक्षीओनी अंदर जो मित्रों आपणे चर्चा करिए तो पक्षीओनी अंदर आना करता आपणे ऊंधु जोवा मळे छे। अहींया आपणे कीटकोनी वात करी, अहींया आपणे मनुष्यनी वात करी। पक्षीओनी अंदर जो लिंग निश्चयनी वात करी तो पक्षीओमां मादा छे ई लिंग निश्चयन माटे जवाबदार छे। लखीए आपणे पक्षीओ विशे, पक्षीओमां ह्यूमन करता ओपोजिट पोल अथवा तो ऊंधु જોવા મળે છે। પક્ષીઓમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય? તો પક્ષીઓના લિંગ નિશ્ચયનની અંદર નર સમયુગ્મી, નર સમયુગ્મી જ્યારે માદા વિષમયુગ્મી છે। અહીંયા આપણે સિમ્બોલ છે એ થોડો ચેન્જ કરીએ છીએ। એક્સ વાય છે એની જગ્યાએ આપણે અહીંયા સિમ્બોલ વાપરીએ છીએ ઝેડ ડબલ્યુ। જ્યારે નર છે એના માટે આપણે સિમ્બોલ વાપરીએ છીએ ઝેડ ઝેડ। નર માટે સિમ્બોલ છે ઝેડ ઝેડ અને ફિમેલની અંદર આપણે સિમ્બોલ વાપરીએ છીએ ઝેડ ડબલ્યુ। એટલે એક્સ હતો ત્યાં ઝેડ, વાય હતો ત્યાં ડબલ્યુ। તો નર સમયુગ્મી છે જે ઝેડ ઝેડ ધરાવે છે। જ્યારે શુક્રકોષનું નિર્માણ થાય અથવા જન્યુજનનની પ્રક્રિયા થાય, આપણે બેઝિકલી લખી નાખીએ બે માટે કોમન જન્યુજનન, જન્યુજનન જન્યુજનનની પ્રક્રિયા થાય ત્યારે આ સાઈડથી આવશે એક સિંગલ ઝેડ, બીજી સાઈડથી પણ સિંગલ ઝેડ। આ સાઈડ આપણે ચર્ચા કરીએ તો અગેઇન ઝેડ અને આ સાઈડથી આવશે ડબલ્યુ। હવે જો આપણે લિંગ નિશ્ચયની વાત કરીએ તો ક્રોસિંગ કરાવીએ, સપોઝ કે આ ઝેડ દ્વારા આ ઝેડનું ફલન થાય તો ઝેડ ઝેડ નવી સંતતિ બનશે નર, ઝેડ ડબલ્યુ તો નવી સંતતિ બનશે માદા, ઝેડ ઝેડ તો સંતતિ બનશે નર, જ્યારે અગેઇન ઝેડ ડબલ્યુ તો સંતતિ બનશે માદા। રેશિયો આપણે જોવા જઈએ તો 50% નર ને 50% માદાનો આપણને જોવા મળે, તો રેશિયો 50-50% છે। પણ લિંગ નિશ્ચયન કોના દ્વારા થાય છે? માદા દ્વારા, જે ઝેડ ડબલ્યુ પ્રકારનું છે। તો પક્ષીઓમાં લિંગ નિશ્ચયન છે એ ઝેડ ડબલ્યુ પ્રકારનો જોવા મળે છે। અહીંયા સુધી આપણે રાખ્યા મિત્રો, ક્યા પ્રાણીઓમાં ક્યા પક્ષીઓમાં ક્યા પ્રકારે લિંગ નિશ્ચયન થાય આપણને ઘણી વખત પૂછાય છે। કીટકોમાં આપણે વાત કરી એક્સ ઝીરો પ્રકારનું, મનુષ્યમાં આપણે લીધું એક્સ વાય પ્રકારનું અને પક્ષીઓમાં આપણે લીધું ઝેડ ડબલ્યુ પ્રકારનું। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અગેન મધમાખી છે એના વિશે ચર્ચા કરશું। આજ અહીંયા સુધી રાખીએ, થેન્ક યુ।